રેડિયો અવાજ નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 31 મે શુક્રવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. મોદી સરકારની શપથવિધિમાં 57 મંત્રીઓએ શપથ લીધા હતા, જે પૈકી 24 કેબિનેટ અને 33 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા હતા. અમિત શાહને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે. પૂર્વ ગૃહમંત્રી રાજનાથસિંહને રક્ષામંત્રી બનાવાયા છે. પૂર્વ રક્ષામંત્રી નિર્મલા સીતારમણને નાણાં મંત્રાલય સોંપાયું છે. પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકરને વિદેશ મંત્રીનું પદ મળ્યું છે. ગુજરાતના મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાને રાજ્ય કક્ષાના મંત્રી બનાવાયા છે. મનસુખ માંડવિયાને શિપિંગ અને કેમિકલ્સ ખાતું મળ્યું છે, જ્યારે પુરુષોત્તમ રૂપાલાને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી બનાવાયા છે. શપથવિધિના બીજા દિવસે મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક યોજાઈ હતી. બેઠકમાં શહીદ સૈનિકોના બાળકોની સ્કોલરશિપમાં વધારાનો નિર્ણય લેવાયો છે, જે અંતર્ગત છોકરાઓને રૂપિયા 2000ને બદલે રૂપિયા 2500 અને છોકરીઓને રૂપિયા 2250ને બદલે રૂપિયા 3000ની સ્કોલરશિપ મળશે. શહીદ પોલીસ જવાનોના બાળકોને પણ આ સ્કોલરશિપ મળશે. વડાપ્રધાને ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. તેમણે નવી સરકારનો આ પ્રથમ નિર્ણય સુરક્ષા કર્મીઓને સમર્પિત કર્યો હતો. જામનગરમાં નકલી પોલીસ ઝડપાઈ છે. પોલીસે શંકાના આધારે 2 યુવક અને 1 યુવતીની અટકાયત કરી હતી. પકડાયેલા અંકિતા ઉર્ફે જિજ્ઞા, ગોગન બંધિયા તથા વિશ્વરાજ જાડેજારી પૂછપરછમાં ચોંકાવનારી વિગતો મળી હતી. ત્રણેય આરોપીઓ નકલી પોલીસ બની ગુનાઓ કરતા હતા. આરોપી યુવતીએ સાહિલ બ્લોચ નામના યુવાનને હની ટ્રેપમાં ફસાવ્યો હતો. અન્ય આરોપીઓએ નકલી પોલીસ બનીને સાહિલનું અપહરણ કર્યું હતું. અંતે સમાધાન રૂપે રૂપિયા 20000 પડાવ્યા હતા. પોલીસે મોટરકાર, સ્કૂટર, બાઇક સહિત 11,57,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. ત્રણેય આરોપી ઉપરાંત તેમની સાગરિત રાજકોટની મહિલા સામે ગુનો નોંધાયો છે. ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના. રૂપિયા 1750, 950 અને 850માં 3 જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે 2 ડ્રો તથા રૂપિયા 1,00,000ના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. જામનગરની શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર સેફ્ટી મુદ્દે ચેકિંગ થઈ રહ્યું છે. તંત્ર દ્વારા કોચિંગ ક્લાસીસ પછી સ્કૂલોનું ચેકિંગ આરંભાયું છે. ગઈકાલે હ્યુમન ટોર્ચ નામની નર્સિંગ સ્કૂલમાં ચેકિંગ થયું હતું. સ્કૂલમાં અનેક ક્ષતિઓ મળી આવતા સ્કૂલ બંધ કરાવવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાણીની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં પાણીની માંગ તથા વિવિધ સ્ત્રોતમાંથી મળતા પુરવઠા અંગે ચર્ચા થઈ હતી. બેઠકમાં ગેરકાયદે નળ જોડાણો અંગે પણ માહિતી અપાઈ હતી. કુલ 62 ગેરકાયદે કનેક્શન કાપવામાં આવ્યા છે તથા કુલ 41 લોકો સામે પાણી ચોરી અંગે FIR નોંધાઈ છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.